દોલતપુરા અને મેદાપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં ચાલતા ભઠ્ઠાઓના માલિકો દ્વારા 5 વર્ષથી નાના બાળકો પાસે નિર્દયતા પૂર્વક કાળી મજૂરી કરવામાં આવી રહી છે, ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. કાલોલ તાલુકાના આંતરિયાળ એવા દોલતપુરા અને મેદાપુરા ગ્રામ પંચાયત વિસ્તારોમાં ઈંટોના ચીમની ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે, ત્યારે આ ભઠ્ઠાઓ સ્થાનિક પ્રશાસનની રહેમ નજર હેઠળ ચાલતા હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે આ ઈંટોના ચીમની ભઠ્ઠાઓમાં જે જગ્યા પર ઈંટો બનાવવાની પ્રક્રિયા કરવાની હોય છે તેને બિનખેતી પ્રક્રિયા પણ કરવામાં નથી આવતી, તેમજ આ ભઠ્ઠાઓમાં માટીને ભીની કરવા માટે નાના નાના ભૂલકાઓ દ્વારા પાણી ઉલેચી ઉલેચીને નાખવામાં આવે છે, તેમજ ઈંટોને સીધી કરવા માટે પણ નાના ભૂલકાઓ જોડે કાળી મજૂરી કરાવવામાં આવે છે. તેમજ આ ચીમની ભઠ્ઠાઓના માલિકો દ્વારા માટી કાઢવાની પરમિશન લઈને અલગ અલગ જગ્યાઓ પરથી ગેરકાયદેસર માટી કાઢીને રોયલ્ટી ચોરી કરીને સરકાર સાથે પણ છેતરપિંડી આચરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. અને ચીમનીમાં કાચી ઈંટોને પકવવા માટે કોલસાની જગ્યાએ કેમિકલ અને પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. તેમ છતાં ગ્રામ પંચાયત અને સ્થાનિક પ્રશાસન તેમજ ખાણ ખનિજ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ ઊંઘી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે આ ચીમની ભઠ્ઠામાં ગેરકાયદે રીતે બનાવવામાં આવતી ઈંટોનું સામ્રાજ્ય ચલાવતા ભઠ્ઠાઓના માલિકો સામે સ્થાનિક પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ કે પછી આવું જ ચાલશે તેવું નજીકના ગામ લોકો દ્વારા સાંભળવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, પંચમહાલ.